परम पूज्य श्री भक्ति स्वामी तथा परम पूज्य श्री धर्मजीवन स्वामी ना हस्ते आपनो दीप प्रागट्यनो प्रोग्राम थई गयो छे। हवे हूँ मेहुल भाई तथा प्रभु भाई ने विनंती करूँ छू के पूज्य स्वामी नु फूल हार थी सन्मान करे। परम पूज्य भक्ति स्वामी आपने विनंती करूँ छू के आवेला सब हरिभक्तों ने थोड़ा आशीर्वचन आपी। मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम कृपाणु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्राणमो नामो वारम वार हूँ शीश। बोलो श्री स्वामी नारायण भगवान निज, श्री राधा कृष्ण देव निज, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री विश्वकर्म दादानी जय। आजे वसई ने आंगणे वसई विरार नाला सोपारा नायगांव त्याना समाजना लोहार सुतार ज्ञाति हितेच्छुक मंडळ એમનો આજે ખૂબ જ સરસ સ્નેહમિલનનો પ્રોગ્રામ છે। ખૂબ જ સરસ આ સમાજની અંદર જે કોઈ આવી અને જે કાંઈ સેવાઓ કરે છે એમનું કાયમ માટે બધું ખૂબ સારું થતું રહે છે। ભગવાન શ્રીહરિના ચરણોમાં આજે અમે પ્રાર્થના કરીએ છીએ, વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ આ સમાજની અંદર પોતાની ધનલક્ષ્મી વાપરશે, સમાજને અર્થે જે કંઈ સેવાઓ કરશે એમને ભગવાન એમનું જીવન મંગલમય બનાવે, તેમજ કામધંધા નોકરી એમાં ભગવાન એમને ખૂબ આગળ વધારે એવી ભગવાનના ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ। અને સમાજમાં જે રહે એનો સમાજ થઈને એમની બધી સરભરા થાય છે, સમાજમાંથી જે દૂર થઈ જાય છે એની ક્યારેય પ્રગતિ થતી નથી, અને જે કાયમ માટે કંઈક કામકાજ કરતો રહે એની કાયમ માટે પ્રગતિ થાય છે। એટલા માટે સમાજની અંદર સૌ કોઈએ રહેવું અને જીવનની અંદર ધાર્મિકતા સામાજિકતા જો ન હોય તો એ જીવન નકામું છે। ગમે ત્યાં કુસંગની અંદર જો આ જીવ ભટકી જાય તો એને સમાજ હોય કે ધાર્મિકતા હોય તો એ પાછો લાવે છે। માટે અમારી સર્વે યુવાનો તેમજ દરેકને નમ્ર અપીલ છે કે જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વ્યસન ફેલફતુર રાખશો નહીં તો જરૂર ભગવાન આપણને સુખી કરશે અને સમાજમાં અને કાયમ માટે આગળ વધતા રહેશું એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારું વક્તવ્ય પૂર્ણ। જય સ્વામિનારાયણ। હું સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આપણને સરસ આશીર્વચન આપ્યા।